હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને મજામાં જ છો? તો અત્યારે આપણે તો આવી ગયા છીએ શાંતિરામ બાપુના આશ્રમમાં, અને ઝરમર ઝરમર વરસાદ આવે છે. અને આશ્રમમાં જો તમે લીલીછમ હરિયાળી, કૂવાનું કામ ચાલુ છે, અને ગાવો આપણે ડુંગરમાં સરીને આવી ગઈ છે. તો હું હમણાં ગાવું દોવાની તૈયારી ફૂલ ચાલે છે, તો તમને ગાવું દોવાઈ એનો વિડીયો બતાવીશ. મંદિરમાં બાપુના દર્શન કરાવીશ, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. અને આમ જોવો તમે નજારો જોવો એક વખત. ફૂલ વરસાદ આવે એવું વાતાવરણ છે, બધા ઝાડવા કોળી ગયા છે. એક અમારે એક ઉણપ રહી ગઈ, તળાવ ભરાણું નથી. હાલો મિત્રો, તો જો હું અહીંયા બાપુનું ધ્યાન મંદિર છે, જ્યાં બાપુ અવારનવાર આવતા અને ત્યાં આસન કરતા, એ ઝૂંપડીના તમને દર્શન કરાવું. ચાલો અને અમે ગાવું દોવા મળી છે. ભાવેશભાઈ, ગાવું દોવા મળ્યા નહી? અને આ છે હનુમાન દાદા. એક દિને સમયે કંટાળામાં હતા, પણ બાપુ આવ્યા અને બાપુએ અહીંયા આસન કર્યું. અને અહીંયા જો કલમું આવી ગઈ છે અત્યારે, આપણે અહીંયા આશ્રમમાં સોંપવાની છે આંબાની કેસર, આંબાની કલમ. અને આગળ છે બાપાનું ધ્યાન મંદિર. વરસાદ ચડ્યો છે ફૂલે ફૂલ. તો આ છે બાપુનું ધ્યાન મંદિર. બાપુ જે અહીંયા આવતા તે અહીંયા આસન કરતા, અને આ મઢી એમને રહેવા દીધી છે બાપુના ધ્યાન મંદિર તરીકે. મંદિર બને છે જ્યાં અંગૂઠાના આંગળીની સમાધિ છે. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. તો મોરલો કેવો સુંદર બેઠો છે, જુઓ તમે. હું તમને એમ ઝૂમ કરીને બતાવું. અને આગળ ઓલી નળિયા વાળી મઢી છે ને, ત્યાં કૂવો બાંધવાનું કામ ચાલુ છે, ત્યાં પણ આપણે જઈશું. કેવો મસ્તી નો બેઠો. એક વખત ચોમાસામાં આશ્રમમાં આવો, એવી હરિયાળી અને સુંદર નજારો હોય છે. તો જુઓ મિત્રો, આ છે બાપુનું બેનર બનાવેલું, એમાં બાપુની બધી જૂની યાદો છે. લગભગ આમાં કેટલા ફોટા છે? 1, 2, 3, 4, 5, 6, 12, 18, 24, 33, 72, 73, 74, 75, 75, 77, 78 ફોટા છે આમાં. અને આ છે અંદર ગૌશાળા, ત્યાં ગાવ બાંધેલી છે. તો જો અહીંયા બાપુના આશ્રમમાં અહીંયા ગાવું છે, હમણાં આપણે ગાવને હાથ કરીએ. હલો, દોવા જતી હોય હલો, બધી આવશે કે દોવા દે ઈ? હલો, હલો, આમાં ન જોવા દેતી એવી આવે અને કહેજો ન આવે.
હલો હલો હલો, બસ બસ આમાં પાછા બધા આવી જાય તો જો આ બધી ગાવું હાલવા મળી છે, એ દોવા દે છે બધી, એ હમણાં વહી જાય ઓલે પણ અંદર. હલો, બસ 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 બસ, હવે એક કે છે તો સામે બાંધવા જવી પડશે ને. અમાર ભાવેશભાઈ આવે પછી ગાવું બાંધી એને હાથ કર્યો એટલે વહી આવી બધી એકદમ. હવે એકાદી વાત લેતા આવો તો આપણે જોઈએ. ચાર બાપુના મંદિરે પહોંચી ગયા છીએ, અહીં મંદિર બનવાનું કામ ચાલુ છે અને સોમાહામાંનો કંઈક નજારો જ અલગ હોય છે અને મને એક ભજન ગાવાનું મન થઈ જાય. એ સાધુ તારો સંગડો ના છોડું મેરે લાલ, એ લાલ મેરા દિલમાં સંતો લાગી રે વેરાગી રામા, જોયું મેં તો જાગી રે જી. બસ એટલું જ આવડે, પછી વધારે નથી આવડતું. તો તમને મંદિરનું કામ હાલે છે એ બતાવું અને અંદર આમ કેવો ઘાટ ભા આમ કેવી નકશી છે. તો આ બધો કંડાર કરેલો છે, મંદિરનું કામ લગભગ 75% થઈ ગયું છે. અંદરથી કંઈક આવું દેખાય છે મંદિર. આ બાપુની શરણ પાદુકા છે. માથે કઈક આ રીતનું બનશે. હજી તો આ બધું માથે આમના બાંધેલું છે. અમાર કેમેરામેન છે રણજીતજી. અને આગળ જો સામે કૂવો બાંધે છે ને ત્યાં આપણે જવાનું છે. તો હાલો ત્યાં જઈએ આપણે. તો આપણે તો અત્યારે કૂવે પહોંચી ગયા છીએ, કૂવો બાંધવાનું કામ ચાલુ છે. આ અમારે કરણભાઈ બાંધે છે. રામ કાકા તરીકે આ કર્યો છે, એમનું મોઢું બતાવી દો. આ છે કરણ, આ છે અર્જુન, અને ઓલો ભાઈ નવો છે, એનું નામ નથી આવડતું. ભીમ જેવું શરીર નથી, એ સૂટનો કરે ને સહદેવ. સહદેવ રાખીએ આપણે. અને જો અંદર રીંગ બાંધી દીધી છે. તો આવું કઈક અમારા આશ્રમ માં કામ હાલતું હોય છે રોજ રોજ. અને આ ભાઈ બધા કૂવો બાંધે છે, ઓલા ભાઈ અમારે પેચલ સા પીવા રોજ સા પીવા જ આવે, અને હું શૂટિંગ ઉતારવાનું સા પીવા આવું. એટલે હું ચાલુ કર્યો હોય, જનરેટર ચાલુ કર્યું છે તો હમણાં મોટર ચાલુ થાય. અહીંયા ભૂંગળું મૂકેલું ક્યાં છે? અહીંયા અમારે રામ કોઈ જનરેટર ચાલુ કર્યું છે તો આ પેન્શન બાપુ મઢી બનાવેલી છે ને અત્યારે જનરેટર મૂકી દીધો છે. હું તરીકે હાથ મેલા થઈ ગયા ને ધોઈ નાખું. બહુ માથે નું પાણી આવે. એટલું પાણી નાખી આવતું, એટલું અત્યારે પાણી આવે છે. હું રામ તો થાય તારે શું કહેવાનું છે? આપડે અરે એમ થાય મારો ભાઈ અમાર રામ તો આમ જો અહીંયા રોજ કામ કરતો હોય. રામ કો બે શબ્દ કે હે ભાઈ? રામ કો બે શબ્દ કે મારો ભાઈ? બે શબ્દ એટલે ભાઈ નહીં બોલે. ખોટી ગયો રામ કો પાણી ખોટી ગયો. કાલ ચોક બાંધ જો લઈ નાખેલા પીડ્યા. એક વખત તોય પા થાતે પાસા ગાવ દો આવી ગયા છે આપણે. સુખ કાઈ ગયા છે ને છોકરા લઈ
અમને મંગા ભાઈ ઘેર ભાગશું કેમ? આજે મેં જોવું અત્યારે તો ગાઉ દોલ આવી ગયા ને આપડે એક ગા દોરાય મને મારવા ને બેક લાગે ને હું બધી દોર આપડે અત્યારે ગૌશાળા આવી ગયા ને અમાર ગોપાલભાઈ ખાણ કરે છે ગાઉ માટે પછી અમાર ગોપાલભાઈ કેટલી ગાઉ દો તમે? બે ત્રણ ગઈ ના એટલે આમ બધી હોજી છે કે મારી એવી ઈચ્છે છે? અમાર ગોપાલભાઈ બે ત્રણ ગાવું દોવે, અમાર રાહુલભાઈ બે ત્રણ ગાવું દોવે, અનિલભાઈ દોવે, અને અમારે આ રાહુલભાઈ છે એ ગાવું દોવે. કેટલી ગાવું દોવો તમે? હું બે ગા દઉં છું અત્યારે. એક પૂછડું કપાઈ ગયેલું છે અને કાબરી કલરની છે. કાબરી કહેવાય ને એટલે મારે એવી તમે દોવો? નહીં નહીં મારે ને એવી હાવ ભોળી. તો મારે એવી દોવે કોણ દોવે? મારે એવી ગોપાલભાઈ આ રાહુલભાઈ મકવાણા અને ગોપાલભાઈ મકવાણા એ બે એવી ગાઉ દોવે અને એ ગાઉનું દૂધ બહુ થાય. તો હમણાં ગઈ ગાઉ દોવાની ફૂલ તૈયારી છે અને હું દોય એકાદી ગા. એક આસળ એને નાનો કેમ છે? અને લડતી તાર દો નીંદો બહાર નીંદો નાખો કે અંદર? નીંદો મને થોડી થોડી ફાવે છે. હા અસલ માં એને કઈક છે ને પ્રોબ્લેમ છે. બોલ તો આને નીંદો વિકારે રહી ગયા. આને છે ને ઓલા સુખા કાકા ને કઈ અને આને લગભગ ઓલા કઈક નીપલ બીપલ. તો જો આશ્રમ માં આવું આવું કામ થતું હોય બસ આજ માટે આટલું જ છે. સપોર્ટ કરતા રહેજો અને આગળ પણ આપણે આશ્રમ ના વિડીયો બનાવશું. ભાઈ ભાઈ ફરી પાછા મળીશું એક નવા વિડીયો સાથે. આજનો બ્લોગ બાપુના આશ્રમનો